વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? હવે આપણે શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આપ બધાને જણાવવાનું કે ધોરણ 10 માં ખાસ બધાએ તમને જે અહીંયાથી કોર્સ આપવામાં આવે છે, જે વિડિયો દ્વારા લેક્ચર દેવામાં આવે છે, એ બધાએ વારંવાર સાંભળો. એકવાર, બે વાર, ત્રણ વાર, પાંચ વાર સાંભળો અને સમજો, કારણ કે આપણા માટે આ મહત્વનું વર્ષ છે. એટલા માટે જ આપણે અહીંયાથી ઓનલાઈન ભણાવવામાં આવે છે આ કોરોનાની મહામારીના કારણે. તો ખાસ બધાએ ધ્યાન દેવાનું કે આગળના ત્રણ ચાર સેશનમાં કચ્છ એન્ડ દેવયાની એના વિશે જોઈ રહ્યા હતા. એમાં આપણે જોયું કે આ જે દેવો અને અસુરો વચ્ચે ફાઇટ ચાલતી હોય છે, એમાં લગભગ હંમેશા વિજય કોનો થાય છે? તો કે દેવોનો થાય. પણ આમ જોઈએ તો બીજી રીતે અસુરો જીતે છે. કારણ એક જ છે કે એમના ગુરુ જે શુક્રાચાર્ય હતા એમની પાસે સંજીવની વિદ્યા હતી. હવે આના કારણે દેવ લોકો ખૂબ મૂંઝાય છે અને તેઓ એમના ગુરુ એટલે કે બૃહસ્પતિ પાસે જાય છે. એ એમને કહે છે કે ભાઈ શું કરવું. એટલા માટે એમના દીકરાને કચ્છને ત્યાં મોકલવામાં આવે છે. કચ્છ છે તે પૂરા ભાવથી ગુરુની સેવા કરે છે. ગુરુ પણ ખૂબ ખુશ હોય છે. જ્યારે એકવાર અસુરોને ખબર પડી જાય છે કે કઈ રીતે શા માટે આ જે દેવોનો પુત્ર છે, દીકરો છે, એ આપ્યો છે, એટલા માટે એ લોકો નક્કી કરે છે કે આપણે અહીંયા કચ્છને લઈને જ આપણા રસ્તામાંથી હટાવી દઈએ. અને પહેલી વખત એને માની અને શિયાળ અને વરુને ખવડાવી દે છે. પછી જ્યારે દેવ્યાની તો સંભવિત રીતે એની સાથે પ્રેમ થઈ જ ગયો હોય છે, પણ કચ્છને કઈ એવું મનમાં હોતું નથી, કારણ કે વિદ્યાર્થી હોય છે. પછી તે એને પાછો ચિંતો કરે છે શુક્રાચાર્ય. બીજી વાર જોઈએ તો બીજી વખત પણ આ રીતે થાય છે, એને મારી નાખે છે અને પરિવાર પાછો શું કરે છે કે એનો આખી પેસ્ટ બનાવી નાખે છે અને સમુદ્રના પાણીમાં નાખી દે છે. પછી ફરી વાર એને પણ બીજી વાર પણ જીવતો કરે છે. જ્યારે ત્રીજી વાર આ લોકો અસુર લોકો આને મારી નાખે છે, વિચારે છે કે આ વખતે આપણે એવું કરીએ કે પરિવાર કચ્છ જીવતો થાય જ નહીં. અને ત્રીજી વખત જ્યારે એને મારી નાખવામાં આવે છે ત્યારે પછી આગળ શું થાય છે એ આપણે આજે અહીંયા જોઈએ. જ્યારે ત્રીજી વખતની વાત હતી આપણે, છેલ્લે જે આપણે દુઃખ કર્યું એને મારી નાખવામાં આવે છે અને એની દીકરી એને કહે છે કે હું કચ્છ વગર રહી શકું એમ નથી, માટે એને જીવતો કરો. અને આ રીતે એના પિતાને કહે છે. ત્યારે એના પિતાશ્રી પણ થોડી વાર આ જે શુક્રાચાર્ય ધ્યાન કરે છે અને કહે છે કે જોઈએ કે કચ્છ 100% મૃત્યુ જ પામ્યો છે, હવે હું આમાં કાંઈ કરી શકું નહીં. બરોબર. તો હવે આપણે આજે એ સેશનમાં જોવાનું છે કચ્છ એન દેવયાનીમાં આગળ. અને એના દેવયાનીના પિતા પણ કહે છે કે જ્યારે ત્યારે હું આ કચ્છને જીવતો કરું છું ત્યારે એને અસુરો મારી નાખે છે, વધ કરી નાખે છે અને દુઃખી નહીં થવા માટે પણ કહે છે. આગળ જોઈએ. શુક્રા વોઝ સોરી ફોર હિઝ ડોટર એન્ડ એંગ્રી વિથ ધ અસુર. શુક્રાચાર્યને ખૂબ જ દુઃખ થાય છે એમની દીકરી માટે અને ગુસ્સો પણ આવે છે. કોના માટે? અસુર માટે. હુ સ્લીવ અ ડિસિપલ અંડર હિઝ કેર. અને એ એટલા માટે એને ગુસ્સો આવે છે કે જે વિદ્યાર્થી શુક્રાચાર્ય જે છે એમની અંડરમાં હોય છે, ત્યાં રહીને ભણતો હોય છે, આવા વિદ્યાર્થીને જ્યારે મારી નાખે છે, એમની કાળજી રાખતા હોય ત્યારે શુક્રાચાર્યને ખૂબ જ ગુસ્સો આવે છે. એટ દેવ્યાની રિક્વેસ્ટ હી બિગન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ધ ડેડ. દેવ્યાનીની ખૂબ જ આજીજી એની રિક્વેસ્ટના કારણે, એની વિનંતીના કારણે શુક્રાચાર્યે કચ્છને પાછો જીવતો બોલાવવા કરવા માટેનું શરૂઆત કરી દીધી. એન્ડ પછી શું આવે છે, આગળ શું થાય છે? કચ્છ આન્સર ઇન અ લો વોઇસ. કચ્છ એકદમ ધીમા અવાજમાં બોલે છે. ક્યાંથી? ફ્રોમ હી સ્ટમક. શુક્રાચાર્યના પેટમાંથી જ બોલે છે. આઈ એમ કચ્છ, કે હું કચ્છ છું. ઈ સેડ, આવું બોલે છે. અને છેલ્લે એક ઉદાહરણ કેનાથી વાંચવાનું? ઈ સેડ. તો કે આઈ એમ કચ્છ, આઈ વોઝ કિલ્ડ બાય અસુર. મને અસુર દ્વારા
મારી નાખવામાં આવ્યો છે હુ બર્નેટ માય બોડી કે જોય હુ એટલે આ છે એડવર્બ ભાઈ બરાબર છે તો અને હુ એટલે કોણ નહીં કે જેવો કે જોય મને મારી નાખ્યો તો માય બોડી એન્ડ મિક્સ્ડ તો એસ ઇઝ વિથ ધ ડિવાઇન માઇન્ડ અને મારી બોડીને મારી નાખી કે બર્નેટ એટલે મારી નાખો અને જે મારી રાખ હતી મારી અસ્થિ જે હતી એને તમે જે ડિવાઇન માઇન્ડ એની અંદર ભેળવી દીધી છે કઈ ધેટ યુ હેવ અ ડ્રમ કે જે તમે પીઓ છો અથવા જે તમે પીધી તો આની અંદર આ લોકો ભેળવી દે છે ઈ જેન્ટલ ટુ મી અને બી જેન્ટલ ટુ મી કે મારી સાથે એક તમે કેવું સારું વર્તન કરો એક કૃપા કરો મારા માટે ઓ માય માસ્ટર એ મારા ગુરુ કન્સિડર મી એઝ યોર સન અને મને તમે તમારા દીકરા તરીકે સ્વીકાર કરો આઈ એમ નાઉ પાર્ટ ઓફ યુ હવે હું તમારો એક ભાગ છું ધેન શુક્રાચાર્ય સેટ ટુ દેવ્યાની આગળ આપણે એક્ઝામમાં છે પછી શુક્રાચાર્ય દેવ્યાનીને કહે છે What can I do now? હવે મારે શું કરવું જોઈએ? કચ્છ ઇઝ વિધિન મી કચ્છ જે છે એ મારી અંદર છે હવે હું અને કચ્છ બંને એક થઈ ગયા છીએ આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ કાં તો હું જીવી શકું કાં તો કચ્છ જીવી શકે બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર હવે અમારા બંને વૈશિષ્ટ્ય અસ્તિત્વ હવે બંને માંથી કોઈ બે માંથી એકનું જ માત્ર અસ્તિત્વ રહી શકે છે ઇફ કચ ડાઈસ સેડ દેવ્યાની એટલે દેવ્યાની પાછો એવું છે ઇન્ડાયરેક્ટ સ્પીચ છે તો પહેલેથી આપણે વાંચવાનું દેવ્યાનીએ કીધું શું જો કચ મરી જશે આઈ વિલ નોટ લીવ હું જીવીશ નહીં એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલસો ડાય જો તમે મરી જશો તો હું પણ મરી જઈશ કચ્છ દેવ્યાનીને એના પિતા પણ જોઈએ છે અને આ કચ્છ પણ જોઈએ છે અહીંયા સુધી ફરીવાર આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કહી દઉં છું કે જ્યારે આ દેવ્યાની ખૂબ જ રડતી હોય છે કહે છે કે કચ્છને તમે પાછો લઈ આવો તો એના પિતાજી કહે છે મારા માટે આ અશક્ય વસ્તુ છે અને એને એમ પણ સલાહ આપે છે તો ખૂબ જ સુંદર છે પરી જેવી છે તમે કોઈ પણ દેવ પ્રપોઝ કરશે અને કોઈની સાથે લગ્ન કરી લે પણ દેવ્યાની કીધું કે નહીં મને તો કચ્છ જ ગમે છે કારણ કે તે દેખાવડો છે બુદ્ધિશાળી છે અને યુવાન પણ છે શુક્રાચાર્યને ખૂબ જ દુઃખ થાય છે એની દીકરી માટે અને ગુસ્સો કરે છે અસુરો ઉપર કારણ કે જે વિદ્યાર્થી એમની દેખરેખમાં એમની ત્યાં ભણતો હોય છે એમનો આ અસુર વધ કરી નાખે છે અને દેવ્યાની છે એને એની ખૂબ જ વિનંતીના કારણે કચ્છને એ બોલાવવા આપણે શુક્રાચાર્ય પાછો બોલાવે છે અને બોલાવે છે તો એકદમ ધીમા અવાજમાં શુક્રાચાર્યના પેટમાંથી અવાજ આવે છે કહે છે હું કચ્છ છું મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યો હતો અને મારી બોલીને બારી અને તમે જે ડિવાઇન માઇન્ડ જે સોમરસ અથવા આપણી ભાષામાં કહીએ દારૂ જે તમે પીવો છો એની અંદર ભેળવી દીધું હતું મારી સાથે તમે દયાપૂર્ણનું વર્તન કરો અને મને તમારા દીકરા તરીકે સ્વીકાર કરો શુક્રાચાર્ય દેવ્યાનીને કહે છે કે જો દીકરી હવે મારે શું કરવું જોઈએ કાં હું જીવી શકું કાં કચ્છ જીવી શકે કારણ કે કચ્છ છે એ મારી અંદર છે હું એને બોલાવીશ મતલબ બોલાવે તો એનું પણ પેટ થાય અને કચ્છ બહાર આવી જાય તો શુક્રાચાર્યનું મૃત્યુ થાય તો હવે બે માંથી અમે એક વસ્તુ કરી શકીએ ત્યારે દેવ્યાનીને કહે છે હું કચ્છ વગર નહીં રહી શકું જો કચ્છ નહીં જીવે તો પણ હું મરી જઈશ ને જો તમને કાંઈ થશે તો પણ હું મરી જઈશ હવે આગળ જોઈએ આપણે શુક્રાચાર્ય બોસ ઇન ફિક્સ શુક્રાચાર્ય છે થોડા ફસાઈ ગયા ધર્મ સંકટમાં મુકાઈ ગયા હવે શું કરવું કચ્છને જો જીવતો કરવાનો છે એને પણ મૃત્યુ નથી થવાનું પછી શું કહે છે આગળ શુક્રાચાર્ય હી સેડ ટુ કચ્છ વિક્ટરી ઇઝ યોર્સ તું જીત્યો એટલે કઈ રીતે આગળ જોઈએ સિન્સ દેવ્યાની લુક્સ ઓન યુ વિથ અ સચ અ કાઇન્ડનેસ
જ્યાંથી કે દેવ્યાની છે તને આ રીતે દયા ભાવથી પ્રેમથી જોઈ રહી છે, તારી સાથે વર્તન કરી રહી છે. રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર. હવે હું તને સંજીવની જડી વિદ્યાનો એક મેજિક મંત્ર જે છે એ શીખડાવું છું. ઓન ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ટુ ધ ડેડ ટુ લાઈફ. અને એ મંત્ર છે કે જેમાં કોઈ મૃત વ્યક્તિને તમે જીવતા કરી શકો. તો એ મંત્ર હું તને શીખડાવું છું. વેન યુ કમ આઉટ ઓફ મી ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. જ્યારે તું મારા શરીર તોડીને બહાર આવીશ, મંત્ર વાંચી અને તું બહાર આવીશ, તો પહેલી વાર એ મંત્ર તું મારી ઉપર એનો પ્રયોગ કરજે. એટલે શુક્રાચાર્ય પણ ચિંતા થઈ જાય અને દેવોએ જે ટૂંકમાં એને જે કાર્ય માટે મોકલેલો તો એ કાર્ય પણ ત્યાં પૂરું થઈ જાય છે. આગળ જોઈએ તો શુક્રાચાર્ય ટોટ ટીચ નું ભૂતકાળનું રૂપ ટોટ છે. ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્ક ધ હિમ ટુ કમ આઉટ ઓફ હિસ સ્ટમક. શુક્રાચાર્ય એને મંત્ર શીખવે છે અને પછી કહે છે, આ શુક્રાચાર્ય મંત્ર વાંચે છે અને કહે છે કે એના શરીરમાંથી પોતે બહાર આવો. કચ અપીયર, અપીયર એટલે આવી જવું, દેખાવ. ઇન ઓલ હિઝ બ્રિલિયન્સ કચ આવી ગયો પોતાના જે ચકરાટ હતો, પોતાનો જે બુદ્ધિમત્તા હતા, જેવો દેખાતો હતો એવો બહાર આવ્યો. એન્ડ સો હિઝ ટીચર લેઈંગ ડેડ. એને જોયું તો એના શિક્ષક જે છે, એના ગુરુ છે, એ લેઈંગ ડેડ મૃત પામેલા હતા. કારણ કે પેટ ફાડીને આવે કે પછી જીવે નહીં ને, એટલે મરી જવાનું હોય. એટલે એ સમયે એના ગુરુ એને મંત્ર પેલા શીખડાવ્યો અને તરત બહાર આવે છે. તો જોવે છે તો એનો એમના ગુરુ ત્યાં બહાર કરેલા હોય છે. હી ઇમિશિયટલી રિસીવડ હિમ વિથ હિઝ ન્યુલી લર્નેડ મંત્ર. અને તરત જ ઇમિશિયટલી એટલે તરત જ રિવાઇવડ અને ફરીવાર સજીવન કરવું, એમને તરત જ સજીવન કરે છે. જેનાથી જે શુક્રાચાર્ય વિથ હિઝ ન્યુલી લર્નેડ મંત્ર, જે મંત્ર એમને શુક્રાચાર્ય શીખડાવ્યો હતો એનાથી એને તાત્કાલિક એને જીવતા કરે છે. કચ્છ ધેન પેઇન હોમેજ. કચ્છ ને હવે નવો જન્મ મળ્યો હતો તેથી એમાં શું કહે છે, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યુ બોર્ન આઉટ ઓફ હિમ. એમને તે પ્રણામ કરે છે, હોમેજ એટલે પ્રણામ કરવા, એને પ્રણામ કરે છે. કારણ કે તે શુક્રાચાર્યના પેટમાં એનો જન્મ થયો હતો માટે એને પિતા તરીકે બોલાવે છે. કચ્છ સ્ટેડ ફોર સમ મોર ટાઈમ. કચ્છ થોડા દિવસ વધારે ત્યાં રોકાય છે. એન્ડ સોટ સર્વનું ભૂતકાળનું રૂપ પેલું છે. સોટ એટલે સેવા કરવી, એમની સેવા કરે છે. ધ બ્લેસિંગ ઓફ હિઝ માસ્ટર ટુ રિટર્ન હોમ. અને આશીર્વાદ લે છે કે હવે તેમને ઘરે જવું છે. શુક્રાચાર્ય ગીવ પરમિશન ટુ લીવ બટ દેવ્યાની સીન હિમ અબાઉટ ટુ ધી બાર્ન. શુક્રાચાર્ય તો એમને પરમિશન આપી દે છે પણ દેવ્યાની એને ના પાડે છે. હવે એ સુધી ફરીવાર આપણે ગુજરાતી કહી દઉં છું કે જ્યારે કચ્છ શુક્રાચાર્યના પેટમાં હોય છે તો કારણ કે એને જે છે શું કીધું હોય છે, સોમરસ કે જેમાં અસુર હોય આજે રાત એનું અસ્થિનો વિસર્જન કરી લેવામાં ભેળવી દે છે. તો જ્યારે મંત્ર વાંચે છે ત્યારે બિલકુલ ધીમા અવાજમાં એની અંદરથી બોલે છે એના પેટમાંથી કે હું કચ્છ છું અને મારી સાથે એક સારું વર્તન કરો, એક નમ્રતા આપવાનું વર્તન કરો. એ સમયે દેવ્યાની પણ એને કહે છે કે કામ કે હું કચ્છ વગર નહીં રહી શકું અને તમારા વગર પણ નહીં. અંતે શુક્રાચાર્યને કહે છે કે તારી જીત થઈ કચ્છ, હું તને મંત્ર શીખડાવું છું અને તું એ મારા ઉપર પ્રયોગ કરજે જ્યારે તું મારા પેટમાંથી બહાર આવે. અને તરત એ મંત્ર એને શીખડાવી દે છે અને કચ્છ બહાર આવે છે. જોવે છે એના ગુરુ ત્યાં હોય છે, બિલકુલ મૃત પડેલા હોય છે. તરત જ એમને પરિવાર સજીવન કરે છે. સજીવન કરતાની સાથે જ એ એને પ્રણામ કરે છે કારણ કે તે એના પેટમાંથી જન્મેલો હોય છે. એટલા માટે એને કહે છે કે તમે જ મારા પિતા છો.
અને મને એ તરીકે સ્વીકાર કરો। આ રીતે થોડા દિવસ વધારે તે આશ્રમમાં રહે છે અને એના ગુરુની સેવા કરે છે। તો મિત્રો આજનો સેશન આપણે અહીંયા પૂરો કરશું। આગળના સેશનમાં જે છેલ્લો પાઠ વધેલો છે તે આપણે જોશી। વિડિયોને ખાસ લાઈક કરવાનું ભૂલાય નહીં, સબસ્ક્રાઇબ કરવાની અને સાથે સાથે તમારે હેન્ડ ફ્રીનો ઉપયોગ ખાસ કરવો। થેન્ક યુ।